જય માતાજી. મિત્રો, ચા ભાખરી તો બધાના ફેવરેટ હોય છે, પણ ભાખરી ઘણીવાર કોઈની પરફેક્ટ ના બનતી હોય, કારણ કે ભાખરી એકદમ કડક બની જતી હોય છે અને ચાવડચડ થઈ જતી હોય છે. આ રીતે બનાવશો એકદમ સરસ, એકદમ મોઢામાં ઓગળી જાય નાખતા જ. એ રીતના આપણે ભાખરી બનાવી છે, એના માટે આપણે ભાખરીનો લોટ લઈ લેવાનો છે અને થોડોક ભાખરીનો લોટને થોડુંક જાડો જ રાખવાનો, એ રીતના દળાવવાનો આપણે. અને હવે આમાં કાંઈ માપની જરૂર નથી, જેટલા આપણે બનાવીએ એટલો લોટ લઈ લેવાનો, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. અને મોણમાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે મોણમાં 3-4 ચમચી જેવો ઘી તેલ એડ કરવાનું છે. તેલથી જ આપણે મોણ આપી દેવાનું છે અને તેલ આપણે થોડુંક વધારે જ નાખવાનું ભાખરીમાં, કારણ કે આપણે મોણમાં તેલની જરૂર વધારે પડે છે. પછી આપણે તળવામાં એટલી બધી જરૂર ન પડે, પણ મોણમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું અને મોણ સરસ રીતે આપણે આપી દેવાનું. સારી રીતના મોણ આપણે આપી દેવાનું. હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી છે ને નાખતું રહેવાનું અને પછી લોટ બાંધવાનો છે. લોટ આપણે જેવો રોટલીનો બાંધતા હોય એવો નહીં બાંધવાનો, આપણે આને બધું ભેગું જ કરવાનું ખાલી, અને સરસ રીતે બધું ભેગું થઈ જાય અને કઠણ લોટ આપણે બાંધવાનો. સારી રીતના લોટ આપણો બાંધીને તૈયાર કરી લેવાનો છે આવી રીતે. અને ભાખરી ઘણીવાર છે ને બનાવતા હોય એટલે ભાખરી ચારે બાજુ ફાટેલી હોવી જોઈએ, એને જ પરફેક્ટ ભાખરી કહેવામાં આવે છે. જો રોટલી જેવી થઈ જાય, અને રોટલી જેવી નહીં બનાવવાની. હવે આપણે છે ને આ રીતના નાની નાની ગોળીઓ બનાવી લેવાની છે, જેવડી આપણે ભાખરીની સાઈઝ તમારે રાખવી હોય એવી રીતના નાની નાની આપણે બનાવી લેવાની છે. બધી મેં તૈયાર કરી લીધી છે. હવે થોડોક લોટ નાખીને સાઈડમાં રાખી દઈએ. હવે આપણે ભાખરીને વણી લેવાની છે. ના, જો ભાખરી તમને એમ લાગે ને કે પરફેક્ટ નથી, ભાખરી ચારે બાજુ ફાટેલી હોવી જોઈએ તો જ એ ભાખરી પરફેક્ટ બની હોય, લોટ સરસ બંધાણો હોય. આ રીતના આપણે બધી ભાખરી વણી લેવાની છે અને લોઢી મેં ગરમ થવા રાખી દીધી છે. આ રીતના આપણે બધી ભાખરીને તો વણી લેવાની છે. પછી આપણે ફટાફટ એને શેકી લઈશું. હું એક સાથે બનાવી નાખું છું, કોઈ બનાવતા જાય ને શેકતા જાય, પણ હું એકારે 2-3 બનાવી લઉં પછી એકારે શેકી લઉં છું. આ રીતના મેં બધી ભાખરીને તો વણી લીધી છે અને થોડીક જાળી રાખવાની, એટલે સરસ એવી આપણે મસ્ત ભાખરી તૈયાર થાય. હવે આપણે આને વણી લેવાની છે અને આ રીતના હવે ફેરવતું રહેવાનું છે. અને આને છે ને એકદમ ફેરવતું રહેવાનું ફટાફટ, કારણ કે ભાખરી ઉફે ને તો ઉફેલી ભાખરી સરસ ન થાય. આ રીતના આપણે એને તો તેલ લગાવીને હવે આપણે તાવીથાની મદદથી આપણે આ રીતના દબાવતું જવાનું અને ફેરવતું જવાનું. જો તમારી પાસે ભાખરીનું સ્પેશિયલ આ ઉપર ભાખરી દબાવવાનું આવે ને એ હોય ને લાકડાનું, તો એનાથી તમે સરસ રીતે દબાવી શકો, પણ આપણે આ રીતે દબાવી દેવાનું છે. અને ભાખરીને ઉફવા નહીં દેવાની, થોડી થોડી ફૂલે ને એ ચાલશે, પણ ભાખરી જો ઉફી જાય ને તો ભાખરી સરસ ન બને. હવે આ રીતના આપણે બે ભાખરીને મેં તૈયાર કરી લીધી છે અને ભાખરી ખાવાની બહુ મજા આવશે. અને તમે એકવાર જરૂરથી તમે આવી રીતના ટ્રાય કરજો, કારણ કે સાદી અને સિમ્પલ નાસ્તામાં બહુ જ મજા આવે ખાવાની. હવે જો આ રીતના મેં બધી ભાખરી તૈયાર કરી લીધી છે, હવે છે ને આપણે ગેસની ફ્લેમ ઉપર ધીમી જ રાખવાની. આ રીતના મેં બધીને તૈયાર કરી લેવાની છે ભાખરી. અને ભાખરી તમે જોઈ શકો છો થોડાક તેલમાં પણ તળાઈ જાય સરસ રીતે, એનો કલર મસ્ત આવી જાય અને એકદમ સરસ એવી ક્રિસ્પી ભાખરી તૈયાર થઈ જાય. જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ ભાખરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ગરમા ગરમ ભાખરીમાં આપણે ઘી લગાવી દેવાનું છે. ઘી લગાવીને આપણે મૂકી દેવાની છે. બે બાજુ ભાખરીમાં ઘી લગાવવાનું અને આ રીતના ઉપર ઉપર નીચે મૂકી દેવાની. હવે ચા બનાવી લેવાની છે. ચા આપણે જેવી આપણે રોજે બનાવતા હોય એવી રીતના બનાવી લેવાની છે. પાણી લેવાનું અને આપણે પાણી ઉકળી જાય પછી આપણે એમાં 1.5 ચમચી જેટલી ભૂકી એડ કરવાની, ખાંડ નાખીને આદુનો ટુકડો ઘસી નાખ્યો છે મેં. અને ચાની તો રેસીપી બધાને ખબર હોય, કંઈ મૂકવાની જરૂર નથી, પણ મેં આ તમને બતાવી દીધી છે વિડીયામાં હારવાર. હવે આ રીતના મેં છે ને ચા બનાવી લીધી છે. ચા ઉકળી ગઈ છે. હવે આપણે એમાં દૂધ નાખી દેવાનું છે. દૂધ નાખી દેવાનું છે સરસ એવું અને મસ્ત આપણી ચા બની જશે ફટાફટ. અને ગુજરાતીઓનો ફેવરેટ હોય છે ભાખરી અને શાક. ગમે ત્યારે આપણે ભાખરી અને શાક ખાતા હોય નાસ્તામાં ભૂખ લાગે તો. હવે આપણે આ રીતના ઉપાણ આવી જાય ને પછી એને એકદમ આપણે હલાવતું રહેવાનું. અને ખાસ ચામાંય ઘણી ટીપ્સ હોય છે. ચાને તમે આ રીતના ઉકળવા દો અને હલાવતો રહ્યો તો મસ્ત શા ઘાટી બને છે, સરસ બને છે. અને ફટાફટ શાને આપણે એક બે ઉફાણ આવી જાય ને ઉતારી લઈએ એમ નહીં, શાને ઉકળવા દેવાની એકદમ. આ રીતના તમે હલાવો ને એકદમ તો એકદમ મસ્ત ઘાટી એવી શા અને ટેસ્ટી શા બને છે. હવે જોઈ શકો છો આને ઉફાણું બહુ મસ્ત રીતે બધા આવી ગયા છે. હવે આને આપણે પરસી દઈશું અને આ રીતના એક વાટકીમાં આપણે ચાને ગાળી લઈશું. અને જોઈ શકો છો આ ભાખરીનો કલર અને એકદમ મોઢામાં ઓગળી જાય એવી ભાખરી બનીને તૈયાર થઈ છે. અને જોઈ શકો છો એકદમ ભૂક્કો થઈ જાય છે આ ભાખરી. તો તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી તમે ટ્રાય કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.